નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ રજિસ્ટર ઓફ કોંગ્રેસે રાજઘાટ પર પ્રદર્શન કર્યું હતું જેમાં સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી વાડ્રા ડોક્ટર મનમોહન ગુલાબ નબી આઝાદ અહમદ પટેલ અને કમલનાથ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સંવિધાનની પ્રસ્તાવના વાંચી હતી રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને યુવાનોને દેખવામાં જોડવાની અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે ભારતના વિદ્યાર્થીઓ અને યુવાઓ હવે પૂરતું નથી કે તમે ભારતનો અનુભવ કરો આ પ્રકારના નાજુક સમયમાં એ જાણવું જરૂરી છે કે તમે પોતે ભારત છો અને તેને નફરત થી ખલાસ થવા દેશો નહીં ભારતમાં મોદી શાહ નફરત અને હિંસા વિરુદ્ધ દેખવા માટે આજે ત્રણ વાગ્યા મારી સાથે રાજઘાટમાં જોડાવો કોંગ્રેસે રવિવારે રાજઘાટ પર દેખાવ કરવા અંગેની જાહેરાત કરી હતી આ દેખાવમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડરા પણ સામેલ થાય તેવી શક્યતા છે રાહુલ એક દિવસ પહેલાં ટ્વીટ કરીને મોદી અને શાહ પર વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યનો નાશ કરવાનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું હતું કે સરકાર અર્થવ્યવસ્થા નબળી પાડવાનો ગુસ્સો સહન કરી શકતી નથી અને આ કારણે તે તમને પોતાના વ્યક્તિઓથી અલગ કરવાની કોશિશ કરી રહી છે જામિયામાં દેખાવ થયા બાદ હિંસાના બીજા દિવસે જ રાહુલ ગાંધી દક્ષિણ કોરિયાના પ્રવાસે નીકળી ગયા હતા તેને લઈને તેમની ઘણી ટીકા પણ થઈ હતી રાહુલ ગેરહાજર હતો ત્યારે તેમની બહેન પ્રિયંકા ગાંધીએ યુવાનોની સાથે દેખાવમાં સામેલ થઈ હતી તેમણે સત્તર ડિસેમ્બરે ઇન્ડિયા ગેટ પહોંચી સીએએ કાયદાનો વિરોધ કર્યો હતો અઠ્યાવીસ ડિસેમ્બરે એક વખત ફરીથી દિલ્હીના દરિયાગંજમાં થયેલ હિંસાના મામલાની વિરુદ્ધ ઇન્ડિયા ગેટ પર પહોંચી હતી સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ